લોકડાઉનના પગલે સમગ્ર દેશમાં બંધ છે, તમામ ધંધા રોજગાર ભાંગી પડ્યા છે, ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લાના 35,000 થી 40,000 જેટલા રત્નકલાકારોની પણ અત્યારે હાલત કફોડી બની ગઈ છે. નોવેલ કોરોનાને લઈ ભારતમાં છેલ્લા 21 દિવસથી લોકડાઉન આપવામાં આવ્યું છે અને તેની સીધી અસર અત્યારે રોજ લાવીને રોજ ખાતા પરિવારો ઉપર પડી રહી છે. આવા જ પરિવારોમાં રત્નકલાકારોના પરિવારો પણ સામેલ થાય છે. રત્નકલાકાર એક એવો કલાકાર છે કે જેને સરકારની ક્યારે કોઈ જ રાહત મળતી નથી. પહેલાથી મંદીનો સામનો કરી રહેલા રત્નકલાકારોની અત્યારે હાલત કફોડી થઈ ગઈ છે. છેલ્લા 19 દિવસથી કામ અને ધંધા વગર ઘરે રહેલા રત્નકલાકારોના પરિવારોની સ્થિતિ કફોડી બની ગઈ છે. રત્નકલાકારો હીરા ઘસવા સિવાય બીજો કોઈ જ વ્યવસાય કરી શકતા નથી અને તેના લીધે અત્યારે આ પરિવારોની હાલત ખૂબ જ ખરાબ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યારે 35,000 થી 40,000 જેટલા રત્નકલાકારો બેકાર બની ગયા છે અને ફૂટી કોડીની પેદાશ વગર અત્યારે બેકાર બનીને તેમના પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે સરકાર અન્ય વ્યાવસાયિક એકમોને સહાય આપે છે તેવી સહાય રત્નકલાકારોને આપે તેવી માંગ રત્નકલાકારો કરી રહ્યા છે. કોરોના વાયરસને લઈ સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે અને આજે લોકડાઉનનો 20મો દિવસ છે ત્યારે રોજ લાવી અને રોજ ખાતા પરિવારોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે. આવા જ પરિવારોમાં રત્નકલાકારોના પરિવાર પણ આવતા હોય છે. ત્યારે આજે આપણે ડીસામાં આવેલા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સાથે મળી અને વાત કરીશું કે આ રત્નકલાકાર કેવી હાલત થઈ છે. જે વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં તો કેટલા રત્નકલાકાર લોકડાઉનને પગલે તેમની સુસ્તી થઈ. બનાસકાંઠાની અંદર ડાયમંડ એસોસિએશન તરફથી ઓછામાં ઓછા 35,000 થી 40,000 કારીગરો છે. લોકડાઉનની અંદર આજે 20મો દિવસ છે તે એમની કપરી પરિસ્થિતિ છે. પરિસ્થિતિની વાત ન કરવાની પણ એનાથી કપરી પરિસ્થિતિ છે એમના માટે અને એમના પરિવાર માટે રોજીરોટીનો મોટા મોટો પ્રશ્ન છે. સરકાર પાસે તમે કેવા પ્રકારની સહાયની આશા લગાવીને બેઠા છો? સરકાર પાસે તો મજૂરી વર્ગ છે પણ હરેક વર્ગ મોટા મોટી આશા રાખી રહે કારણ કે સરકારી મા બાપ છે અને આ એક કારીગર વર્ગ એવો છે કે કોઈ બી ધંધાની અંદર એડજસ્ટ નથી થતો, ઓનલી ફોર રત્નકલાકારની મજૂરી ઉપર જ જીવે છે. જે આ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જે જણાવી રહ્યા છે કે રત્નકલાકાર એક એવો વર્ગ છે જે અન્ય મજૂરી કરી શકતો નથી અને બીજી તરફ લોકડાઉનને પગલે અત્યારે આ પરિવારોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. કારણ કે છેલ્લા 20 દિવસથી કામકાજ વગર તેમને ઘરે બેસવાની નોબત આવી છે અને તેના કારણે તેમની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ત્યારે સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારી રત્નકલાકારો માટે પણ એક સહાયનું પેકેજ જાહેર કરવામાં આવે તેવી રત્નકલાકારો માંગ કરી રહ્યા છે. હરેશ ઠાકોર, વીકે ન્યૂઝ ચેનલ, ડીસા.